हेलो फ्रेंड्स, आज हूँ तमारी साथे एवा अनेक उपयोगी आइडिया शेयर करीश जे तमारा घरना कामों ने घणा बधा सरल बनावे अने घणा बधा पैसा पण खर्च थता बचावे। अने ए वळे आइडिया छे आपणा दवाना जे पेकेट होय ए खाली थई जता होय ए आपणे फेंकी देता होईए छीए, तो आने आपणे शुं उपयोगमां लेवाने फ्रेंड्स, एना हूँ आजे तमारी साथे आइडिया शेयर करीश। तो चोक्कसथी तमने आ वीडियो उपयोगी थशे मित्रो, अने जो तमने गमे तो लाइक करजो, शेर करजो अने सब्सक्राइब करवानुं बिलकुल न भूलता। तो चालो शुरू करीए वीडियो। तो सौथी पहेलो आइडिया जोईए तो हवे आपणा घरमां जारे पण आ रीते आपणे दूध गरम करीए अथवा तो चा बनावीए तो आ रीते आजूबाजू वच्चे खूब ज चोंटी જતી હોય છે, અને હવે એ આપણે આ રીતના સ્ક્રબરથી સાફ કરીએ તો આની અંદર પણ ઘણી બધી આ કચરો જે છે એ ચોંટી જતો હોય છે। તો આને સાફ કરવા માટે શું કરવાનું છે એનો આજે આપણે આઈડિયા જોઈશું। तो तमे जोई शको छो कि आ रीतना आपणा बधाना घरमां दवाना पेकेट खाली थई जता होय छे, तो आपणे एने फेंकी देता होईए छीए। परंतु तमे एने फेंकी न देता तमे आ रीते एने उपयोगमां लई शको छो। तो आ रीतनुं जे दवानुं पेकेट होय एने आ रीते आपणे घसी लेवानुं छे। जो आ रीते तमे घसी लेशो ने एटले आपणी तपેલી પણ સાફ થઈ જશે અને પછી આપણે એને ફેંકી દેવાનું રહેશે। જો તમે જોઈ શકો છો કે કેટલું ઇઝીલી આપણું જે આ ચાનું અથવા દૂધનું જે ચોંટ્યું હોય એ નીકળી જાય છે। જો આ સાઈડમાં જે હતું ને એ બધું નીકળી ગયું છે, અને હવે આપણે આ જે તળિયું છે ત્યાં ઘસી લેવાનું છે। તો જો તમે જોઈ શકો છો કે મેં આ રીતનું જે આપણે દવાનું પેપર હતું, દવાનું પેકેટ હતું, એનાથી આ રીતે મેં તપેલીને ઇઝીલી સાફ કરી લીધેલી છે। તો પહેલાં જ્યારે ગામડામાં ચૂલા ઉપર રસોઈ બનાવતા ત્યારે આ રીતે જે પાછળનો ભાગ છે એ કાળો થઈ જતો, ત્યારે આ દવાના પેકેટથી આ રીતે આપણે આમ સાફ કરીએ ને તો ઇઝીલી જે કાળો ભાગ હોય ને એ નીકળી જતો હતો। તો આ રીતે તમે કરશો ને તો સરસ રીતે આપણું વાસણ પણ સાફ થઈ જશે। તો આશા રાખું છું મિત્રો કે તમને આ આઈડિયા ખૂબ જ પસંદ આવ્યો હશે। તો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ઘણીવાર કેવું થાય છે કે દિવાળીની સીઝન આવતી હોય એટલે આપણે દિવાળીમાં તો રોજ જે સાંજે દીવા આપણે પ્રગટાવતા હોઈએ છીએ, પરંતુ આપણે એમાં વારંવાર તેલ અથવા તો ઘી પૂરવું પડતું હોય છે। તો એ ન કરવું પડે એના માટે શું કરવાનું છે મિત્રો, તો એનો આજે આપણે આઈડિયા જોઈશું। તો મિત્રો, આજે હું તમને આવા દવાના વેસ્ટ પેકેટના ઘણા બધા આઈડિયા શેર કરવાની છું। તો વિડીયોને તમે પૂરેપૂરો જોઈ લેજો, બિલકુલ સ્કીપ નહીં કરતા, તમારા ઘણા બધા કામો હળવા પડી જશે। તો ચાલો શરૂ કરીએ। તો અહીંયા આપણે દિવેટ લેવાની છે। અહીંયા તમારે દિવેટ અવેલેબલ હોય તો ઠીક છે, નહીંતર તમે અહીંયા દિવેટ બનાવી પણ શકો છો। તો આ રીતે આપણે દિવેટ લઈ લેશું, અને આ રીતે આપણે જે આ દવાનું ખાલી પેકેટ છે ને એની અંદર આ રીતે એક એક દિવેટ આપણે રાખી દેવાની છે। આ રીતે જ્યાં જ્યાં આપણે દવા હતી ને ત્યાં બધી જગ્યાએ આ રીતે આપણે દિવેટ રાખી દઈશું। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા દિવેટ રાખી દીધી છે, અને હવે આપણે જે આ ઘી છે એને આપણે આ રીતે ચમચીથી આપણે આની અંદર થોડું થોડું રેડી દઈશું। જો તમે જોઈ શકો છો કે મેં અહીંયા આ રીતનું બિલકુલ તૈયાર કરીને લીધું છે। હવે તમે ક્યારેક નોટિસ કર્યું હશે કે આ રીતની બજારમાં નાની નાની દિવેટો જેવી કે મીણબત્તી જેવી એ મળતી હોય છે, તો આ રીતે તમે આ ઘરે જ તૈયાર કરી શકો છો। હવે આપણે આને થોડી વાર માટે ફ્રીજની અંદર રાખી દઈશું ને એટલે આ બરફ થઈ જશે, એટલે આ લાંબો ટાઈમ દિવેટ તમારી ચાલશે અને તેલ પણ આપણે નહીં પૂરવું પડે। તો હવે આપણે એને થોડી વાર માટે ફ્રીજની અંદર રાખી દઈશું એટલે એ જામી જશે, એટલે કે બરફ થઈ જશે। તો મિત્રો, હવે જોઈએ આપણે નેક્સ્ટ આઈડિયા। તો આ રીતની કોલ્ડ્રિંક્સની બોટલ બધાના ઘરમાં આવતી જ હોય છે, આપણે એને ફેંકી દેતા હોઈએ અથવા તો ભંગારમાં આપી દેતા હોઈએ છીએ, પરંતુ આનો આપણે ખૂબ જ ઉપયોગી આઈડિયા જોવાનો છે।
तो सौथी पहला जे आपणे आ ऊपरनो जे कागळ छे एने आपणे काढी लेशुं। आ रीते आपणे कागळने रिमूव करी देशुं। त्यार पछी अहींया आपणे चाकू गरम करी लेवानी छे। तो आ रीते आपणे गैस पर चाकूने गरम करी लेशुं। तो मैं अहींया चाकूने बिलकुल वधारे गरम नथी करेली, खाली थोड़ी एवी ज गरम करेली छे। अने हवे आ रीतना आपणे जे कोल्ड ड्रिंक्सनी बॉटल छे ने त्यां आ रीते आपणे थोड़ो कापो आपी देशुं। जो बिलकुल आ रीते आपणे वधारे नथी आपवानो, एकदम थोड़ो एवो ज आपवानो छे। तमे जोई शको छो कि मैं अहींया आ कोल्ड ड्रिंक्सनी बॉटलनी अंदर आ रीतना एक छेद करी लीधेलो छे। तो हवे शुं करवानुं छे मित्रों, के आपणा घरमां आ रीतना घणा बधा सिक्का क्यारेक भेगा थई जता होय छे तो एने आपणे આડા અવળા આપણે રાખી દેતા હોઈએ છીએ। પરંતુ તમે જો આ રીતે આવી એક એક્સ્ટ્રા સોડાની બોટલ લઈ અને આ રીતે હોલ કરી એની અંદર આ રીતે નાખી દેશો ને, એટલે તમારી સરસ મજાની એક પિકી બેંક બનીને તૈયાર થઈ જશે, તમે જોઈ શકો છો। હવે આ રીતે આપણે બધા સિક્કાને આની અંદર નાખી દેવાના છે। ખૂબ જ ઉપયોગી આઈડિયા છે અને બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે, એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો। ત્યાર પછી આ રીતની જો તમારે એની અંદર નોટ નાખવી હોય ને તો તમે આ રીતે કરી અને એની અંદર તમે નોટ પણ નાખી શકો છો, તમે જોઈ શકો છો જો। અને હવે તમે ઢાંકણ ખોલીને જો આ રીતે કરશો ને તો એ બહાર પણ નહીં આવે, કારણ કે જે સિક્કો છે એ આ ઢાંકણ કરતાં થોડો મોટો છે, એટલે તમે આ રીતે કરશો ને તો એ બહાર પણ નહીં આવે। તમે જોઈ શકો છો કે કેટલી સરસ મજાની આપણી પિકી બેંક બનીને તૈયાર થઈ ગઈ છે। તો આશા રાખું છું મિત્રો કે આ આઈડિયા પણ તમને ખૂબ જ પસંદ આવ્યો હશે। તો હવે જોઈએ નેક્સ્ટ અને ખૂબ જ ઉપયોગી આઈડિયા। આ આઈડિયા મિત્રો તમને ખૂબ જ પસંદ આવવાનો છે। તો કેવું થાય છે મિત્રો કે જ્યારે પણ આપણે બહારગામ જવાનું હોય અને આ રીતે આપણે બે બે જોડી ચપ્પલ લઈ જતા હોઈએ છીએ, એક તો આપણે પહેરીએ અને બીજા આપણે લઈ જતા હોઈએ છીએ, તો હવે આપણે જ્યારે પણ આપણે કપડાં સાથે આ રીતના ચપ્પલ રાખીએ ત્યારે કપડાં પણ ગંદા થઈ જતા હોય છે। તો એ ગંદા ન થાય એના માટે શું કરવું મિત્રો, એનો આજે આપણે આઈડિયા જોવાના છીએ। તો આ રીતના મોજા તો બધાના ઘરમાં હોતા જ હોય છે। જુઓ મિત્રો, આવા મોજા જ્યારે ખરાબ થઈ જાય અથવા તો તૂટી જાય ત્યારે આપણે એને ફેંકી નથી દેવાના, અને આપણે આ રીતે મોજાને આપણે પહેલાં ભેગું કરી દઈશું અને ત્યારબાદ આપણે આ મોજડી અથવા તો તમારે જે ચપ્પલ લઈ જવાના હોય એને આ રીતે આપણે પહેરાવી દેવાનું છે। તમે જોઈ શકો છો કે આ રીતે મેં પહેરાવી દીધેલું છે, આ બંને મોજડીને આપણે આ મોજાની અંદર પહેરાવી દઈશું। ત્યાર પછી આ મોજડીને આપણે જેમાં રાખવાની હોય ને એની અંદર આ રીતે આપણે આરામથી રાખી શકાય છે, તો આપણું પર્સ કે કપડાં બી ગંદા નથી થતા અને આરામથી આપણા ચપ્પલ કે મોજડી સચવાઈ પણ જાય છે। તો મિત્રો આશા રાખું છું કે તમને આજનો આ આઈડિયા ખૂબ જ પસંદ આવ્યો હશે, અને જો પસંદ આવ્યો હોય ને તો મને કમેન્ટ બોક્સમાં ફીડબેક જરૂરથી આપજો। હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ઘણીવાર કેવું થાય છે કે આપણે જ્યારે રસોઈ કરીએ ને ત્યારે આ રીતના પ્લેટફોર્મ બગડતું હોય છે, જો કે આપણે સાફ તો કરી દેતા હોઈએ પરંતુ તો પણ એમ કે ઘરની અંદર ઘણી વખત કોકરોચ વંદા આવી જતા હોય છે, તો એ ન આવે ને એના માટે શું કરવું, અને આપણે હીટનો છંટકાવ કરતા હોઈએ છીએ અથવા તો હીટના ઇન્જેક્શન લગાવતા હોઈએ છીએ, પણ એ બાળકોને ખૂબ જ નુકસાન કરે છે। તો આજે આપણે એવું કશું જ નથી કરવાનું, ખાલી ઘરગથ્થુ ઉપચાર કરવાનો છે। તો ચલો જોઈએ આઈડિયા। તો અહીંયા મેં એક વાટકી લીધેલી છે અને વાટકીની અંદર અહીંયા આપણે સાજીના ફૂલ એટલે કે સોડા લીધેલા છે, તો મેં અહીંયા આપણે સોડા લઈ લેશું અને ત્યારબાદ અહીંયા મેં લીંબુના ફૂલ લીધેલા છે, તો આપણે એ બંનેને મિક્સ કરી દેવાનું છે। બસ આ રીતે મિક્સ કરી અને જ્યાં જ્યાં આપણો ખૂણો ખાચરો હોય ત્યાં આ રીતના આપણે થોડું થોડું એને છંટકાવ કરી દેવાનું છે આ રીતે। જો તમે જોઈ શકો છો કે આ રીતના આપણે છંટકાવ કરી દઈશું ને એટલે કોકરોચ કે પછી વંદા જરા પણ નહીં આવે અને તમારું રસોડું પણ સાફ રહેશે। તો મિત્રો આ આઈડિયા તમને કેવો લાગ્યો એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો। હવે જોઈએ નેક્સ્ટ અને ખૂબ જ ઉપયોગી આઈડિયા। તો આ રીતનું મસાલિયું આપણે બધાના ઘરમાં હોય જ છે, તો તમે જોઈ શકો છો કે મસાલું કેટલું ગંદુ થઈ ગયું છે, તો આને આપણે ચોખ્ખું કેવી રીતે રાખવું ને મિત્રો એનો હું તમારી સાથે આજે આઈડિયા શેર કરવાની છું। તો ચાલો શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે આ બધા જે વાટકી છે એને આપણે કાઢી લેવાની છે અને ત્યારબાદ આપણે આ બધીઓને સાફ કરી લેવાની છે।
तो जुओ मित्रों, अहींया मैं मसालियाने सरस उटकी अने साफ करी लीधेलू छे। तो हवे शुं करवानुं छे मित्रों, के जेथी करीने आपणा मसाला ढोळाय अने आपणो मसालियो पण न बगड़े, तो एना माटे आपणे बेस्ट आइडिया जोईशुं। तो सौथी पहेला अहींया आपणे एक न्यूज़पेपर लई लेशुं अने न्यूज़पेपर ने आ रीते आपणे मसालिया ऊपर राखी देवानुं छे। सरस रीते आपणे सेट करी लेशुं अने त्यार पछी जे आ मसालियानी वाटकीओ छे एने आ रीते आपणे गोठवी देवानी छे। जो हवे आ वाटकी आपणी आ पेपर छे ने एना लीधे आ जे मसालियानी अंदरनी वाटकीओ छे ने ए टाइट थई गई छे अने हवे आपणे मसालियું ખોલશું ને એટલે વાટકીઓ આપણી જરા પણ હલશે નહીં અને મસાલા નીચે ઢોળાશે ને તો મસાલિયું પણ આપણું જરા પણ નહીં બગડે। તો હવે આ રીતનો જે એક્સ્ટ્રા ભાગ છે એને આપણે આ રીતે થોડો કટ કરી લેશું। હવે ત્યાર પછી આપણે આ બધી વાટકીઓની અંદર આપણે જે જે મસાલા યુઝ કરતા હોય એ આપણે ભરી દેવાના છે। ત્યાર પછી આપણે ઢાંકણ બંધ કરી દઈએ મિત્રો। તો આશા રાખું છું કે તમને આ આઈડિયા પણ ખૂબ જ પસંદ આવ્યો હશે।